નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી. મોહરમ નિમિત્તે બાયડમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં મોહરમની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની જનમેદનીમાં તાજિયા જુલુસ નીકળ્યા હતા, જેમાં યા હુસેનના નારા સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હેત ભર્યા કરતબો દાખવી માતમ મનાવ્યો. બાયડ ગામમાં આવેલ મસ્જિદ જોડે કલાત્મક તાજિયાઓ જુદા જુદા ચોકમાં આવતા યુવાનોએ લાઠીદાવ અને તલવારબાજી સાથે શહાદતની યાદ તાજી કરાવી હતી. ઇસ્લામ ધર્મના મહાન પયંગબર મોહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેને ઇસ્લામ ધર્મના નૈતિક મૂલ્યોની જાળવણી માટે કટ્ટરપંથીઓ સમક્ષ પોતાના 72 સાથીઓ સહિત શહાદત વહોરી હતી. આજે હજારો વર્ષ બાદ પણ હજરત ઇમામ હુસેનની કુરબાની ભૂલાઈ નથી અને તેનો માતમ મોહરમના દિવસે મનાવવામાં આવે છે, જેની યાદમાં મોહરમ નિમિત્તે બુધવારે બાયડ, સાઠંબા, ગાબટ, રમોસ મુસ્લિમ બિરાદરોએ તૈયાર કરેલા કલાત્મક તાજિયાઓ નીકળ્યા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા અને અંગ કસરતના કરતબો દાખવી તેમજ યા હુસેનના નારા સાથે માતમ મનાવતા મોહરમના પર્વ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ તાજિયા નિમિત્તે હિન્દુ મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો. બાયડ ભીમસેનાના યુવાનો દ્વારા ઠંડા પીણા આઈસ્ક્રીમનું વિતરણ કરી ભાઈચારો દાખવ્યો હતો. લઘુમતી સમાજના મુસ્લિમ યુવાનો દ્વારા યા હુસેન જય ભીમના નારા પણ લગાવવામાં આવ્યા હતા.